તો કચ્છ જિલ્લા ક્ષત્રિય યુવા સભા કચ્છ જિલ્લા કરણી સેના અને અખિલ ગુજરાત ક્ષત્રિય મહાસભા દ્વારા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી ક્ષત્રિય સમાજના ભુજના દલપતસિંહને જાડેજા નામના વ્યક્તિ સામે ખોટી ફરિયાદ દાખલ કરી પીઆઈ બારોડ દ્વારા બે રહેમીથી માર મારવામાં આવ્યો હતો અને જેલમાં બંધ કરી દેવાયા હોવાનો આક્ષેપ પણ કરાયો છે પીઆઈ દ્વારા ક્ષત્રિય સમાજના યુવાનોએ ટાર્ગેટ કરાતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો થી બે દિવસ પહેલાં એક અમારા ક્ષત્રિય યુવાન કાર્યકરને ખોટી રીતે એક સામાન્ય કેસમાં ફસાવી અને પોલીસ સ્ટેશને બોલાવી અને સત્તાનો દુરુપયોગ કરી ઢોર માર મારવામાં આવ્યો સાથે સાથે કચ્છમાં પોતાની પ્રખ્યાતિ માટે એક મોટા સમાજના યુવાનને માર મારી અને પોતાની દમંગીરોનો ખ્યાલ આપવાની પોતાના મુત્સબા માટે આ કૃત્ય કરેલ છે જેના માટે અમારો આખો કચ્છ ક્ષત્રિય સમાજ દસે દસ તાલુકાના ક્ષત્રિય આગેવાનો યુવા સભા યુવા સંઘ અને કચ્છ કરણી સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં આજે અગિયાર કલાકે ભુજ મધ્ય એકત્રિત થયા હતા અને આ જે ઘટના ઘટી છે જેણે લોકશાહીનો ખૂન કહી શકાય એવી ઘટના છે એને વખોડ કાઢી હતી અમારા વડીલો અમારા સમાજના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા અમારા ધારાસભ્યશ્રી પદ્મનસિંહ અને તે બધાના સૂચનો અને માર્ગદર્શન હેઠળ આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપાત્ર આપ્યું છે આના માટે જે કાંઈ અધિકારીએ કૃત્ય કર્યું છે